શહેરા તાલુકાના ડોકવા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરી હાલતમાં છે, જે 197 બાળકો અભ્યાસ કરે છે અને જીવને જોખમે અહીં ઓરડાની ઘટને કારણે રદ થયેલા ઓરડાની બહાર ધોરણ 6 ના બાળકોને બેસાડવામાં આવે છે, જ્યારે ધોરણ 1 અને 2 ના બાળકોને એકસાથે બેસીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. એક તરફ ગુજરાત સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે તેવા સૂત્ર સાથે દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ડોકવા ગામની મુખ્ય પ્રાથમિક શાળા જર્જરી સ્થિતિમાં જોવા મળી રહી છે અને ગરીબ પરિવારના બાળકો આવી શાળામાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે. શહેરા તાલુકાના ડોકવા ગામના મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1-8માં કુલ 197 બાળકો અભ્યાસ કરે છે અને શાળામાં કુલ 7 ઓરડાઓ આવેલા છે, જેમાંથી 4 ઓરડા જર્જરી થવાનું સરકારી ચોપડે નોંધાયેલું છે. જોકે આમ તો શાળામાં માત્ર એક જ ઓરડો સારો છે, જ્યારે બીજા ઓરડા જર્જરિત હાલતમાં જ છે. આ શાળામાં 3 સિન્ટેક્સના 2 પતરાવાળા અને 2 ધાબાવાળા ઓરડા આવેલા છે, જેમાં પતરાવાળા ઓરડાની છતના સિમેન્ટના પતરાઓમાં કાણા પડી ગયા હોવાથી ચોમાસાને સમયે પાણી ટપકે છે, જ્યારે સિન્ટેક્સના ઓરડાના દરવાજા પણ તૂટી ગયેલા હાલતમાં જોવા મળે છે. જ્યારે ધાબાવાળો એક ઓરડો તો સાવ ભંગાર હાલતમાં છે, તે ઓરડાની અંદર દિવાલોને પણ તિરાડો પડેલી જોવા મળે છે. જોકે શાળાના 4 ઓરડાઓ જર્જરિત હોવાની દરખાસ્ત વર્ષ 2015માં શાળાના આચાર્ય દ્વારા મોકલી આપવામાં આવી છે, તેમાંથી માત્ર એક જ ઓરડો રદ કરાયો અને તેને તૂડી પાડવાનો પણ હુકમ કરાયો છે, પરંતુ તેને તૂડી પાડવામાં આવ્યો નથી. આ શાળામાં ઓરડાઓની ઘટ હોવાને કારણે હાલ તો રદ થયેલા ઓરડાની બહાર બાળકોને બેસાડવામાં આવે છે, ત્યાં પણ બાળકોને માથે જોખમ એટલે કે પિલ્લર જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. જ્યારે ધોરણ 1 અને 2 ના બાળકોને પણ એક જ રૂમમાં એકસાથે બેસાડીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ડોકવા પ્રાથમિક શાળામાં બાળકો દરરોજ જીવને જોખમે અભ્યાસ કરે છે, તેમ છતાં તંત્ર દ્વારા જર્જરિત ઓરડાઓને તોડી પાડીને નવીન બનાવવામાં આવતા નથી, જેથી શાળાના આચાર્ય તેમજ SMC કમિટી સહિત વાલીઓની માંગ છે કે વહેલી તકે શાળાના જર્જરિત ઓરડા તોડી પાડીને નવીન ઓરડા બાંધવામાં આવે, જેથી બાળકોનો જીવ જોખમાય નહીં ને બાળકો ભયમુક્ત અભ્યાસ કરી શકે. હવે જોવાનું રહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર સહિત રાજ્ય સરકાર દ્વારા ડોકવા પ્રાથમિક શાળાના બાળકો ભયમુક્ત અભ્યાસ કરી શકે તે માટે ઓરડા બાંધવામાં આવશે ખરા, કે પછી આ જ રીતે બાળકોને જીવને જોખમે અભ્યાસ કરવો પડશે. તાલુકા શહેરાની પ્રાથમિક શાળા અને મુખ્ય શાળા આવેલી છે અને મુખ્ય શાળામાં આ ઓરડા જે જર્જરિયાત આવેલા છે, બહુ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારીઓ નિષ્કાળજી રાખેલ છે, કોઈ કામગીરી કરેલ નથી, કોઈ ઓરડા મંજૂર કરેલ નથી અને ઓરડાની સ્થિતિ હાવ નબળી છે. હાલની તારીખે વાવાઝોડું પણ આવે તો ઉડી જાય તેમ છે, પત્ર અને પાણી પણ હાલ અંદર બી પડે છે, ઓરડાની અંદર બહુ ખરાબ સ્થિતિમાં ઓરડા ચાલે છે અને બાળકોને ભણવાની સ્થિતિ એકદમ સારી કફોડી હાલત બનતી જાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયતમાં પણ કોઈ કામ કરવા તૈયાર નથી, આ બાબતે ગંભીર નોંધ લેવા તૈયાર નથી, કોઈ કામગીરી કરેલ નથી આ શાળાની રજૂઆત બાબતે. પ્રાથમિક શાળા છે, આ સ્કૂલમાં 198 બાળકો ભણે છે, 1 થી 8 ધોરણની સ્કૂલ છે અને 7 વર્ગખંડો છે, તેમાં 3 વર્ગખંડ સિન્ટેક્સના છે, તે જર્જરિત હાલતમાં છે. 2 ધાબાબંધી છે, એમાં 1 જર્જરિત છે અને 2 પતરાવાળા છે. એ પતરાવાળા પણ પતરા તૂટી ગયેલા છે, એટલે ચોમાસામાં બાળકોને બેસવા માટે બહુ તકલીફ પડે છે અને ચોમાસામાં વરસાદ અંદર પડે છે. અહીંયા 1 થી 8 ધોરણની સ્કૂલ છે પણ 7 શિક્ષકો છે, તો 1 ધોરણ પહેલું અને બીજું અમારે ભેગું કરવું જ પડે, ગમે તે શિક્ષકને 2 ધોરણ આપવા જ પડે, એટલા માટે અમે ભેગા કરેલા છે. આ દરખાસ્ત અમે રૂમ બાંધવાની દરખાસ્ત અમે 2014-15 મોકલી છે, તાલુકામાંથી છેક જિલ્લા સુધી પહોંચી ગયેલી છે. જિલ્લામાંથી કોઈ કાર્યવાહી નથી થઈ. હા, જર્જરિત ઓરડામાં બેસાડવાની અમને પરવાનગી છે જ નહીં. ના, અમે બેસાડતા નથી, જગ્યાના અભાવે વધારે વરસાદ પડે તો અમારે બાળકોને બેસાડવા પડે ને, કઈ લઈને જઈએ અમે. વરસાદ ના હોય તો એ રૂમ બંધ કરી દેવામાં આવે. શાહીન શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પંચમહાલ.